કાલોલના કાલંત્રા ગામમાં કુહાડીનો ઘા મારી એક પિતાએ ચાર સંતાનોને માતા વિહોણા કર્યા. કાલોલ તાલુકાના વેજલપુર નજીક કાલંત્રા ગામમાં મંદિર ફળિયામાં બચુભાઈ રૈજીભાઈ ચૌહાણ પોતાના પત્ની અને ચાર ભાઈ બહેન સાથે રહે છે. પરંતુ ગઈકાલે રાત્રે આશરે 9-10 વાગ્યાની આજુબાજુ પોતાના ઘરના આંગણામાં પતિ પત્ની તથા બાળકો જમી પરવારીને સૂઈ રહ્યા હતા અને તેમનો મોટો દીકરો હર્ષદ ચૌહાણ ઉંમર 25 વર્ષ હાલોલ ખાતે ગમેશા કંપનીમાં હેલ્પર તરીકે કામ કરે છે. પોતાના ફળિયામાં હરીશભાઈના ઘરે કામથી ગયો હતો તેવા સમયે તેની નાની બહેન ભારતી દોડતી દોડતી આવી અને કહ્યું કે આપણા માતા પિતા વચ્ચે ઝઘડો થયો છે અને પપ્પાએ કુહાડી મારી છે અને મમ્મીના કપાળ અને બોચીના ભાગમાં લોહી લુહાણ થઈ ખાટલામાં પડેલ છે. અને ત્યારબાદ હર્ષદ ચૌહાણ તેના ઘરે પરત ફરતા જોયું તો તેની માતાને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી તેવામાં ફળિયાના માણસો ભેગા થઈ ગયા હતા અને હર્ષદે તરત જ 108ને ફોન કરી બોલાવતા 108 આવી જતા તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને રાત્રે 2 વાગે જ્યોત્સનાબેન ચૌહાણનું મરણ થયેલ છે તેવું જાણવા મળ્યું હતું. આમ એક પિતા બચુભાઈએ આવેશમાં આવી પોતાની જ પત્ની જ્યોત્સનાબેન ચૌહાણને કુહાડીના ઘા મારીને પોતાના ચાર સંતાનોને માતા વિહોણા કરી દીધા છે. આ તમામ વિગતની જાણ વેજલપુર પોલીસ સ્ટેશનમાં કરતા આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. રિપોર્ટર ભાવિનભાઈ પરમાર, કાલોલ, પંચમહાલ. મારું નામ ચૌહાણ હર્ષદ કુમાર બચુભાઈ છે. ગામ કાલંત્રા, તાલુકો કાલોલ, જે પંચમહાલ. રાત્રે એવું બનાવ બને ઘરમાં કે અમે ખાઈને સૂતા હતા, મમ્મી પપ્પા અને ચાર ભાઈ બહેન, ત્રણ ભાઈ બહેન. ત્યારે પપ્પાનું મગજ ચકરામ હતું, ચકરામ હતું એટલે ગામમાં હું ફરિયામાં બેસવા ગયો હતો અને બધા સૂતા હતા. મગજ ચકરામ હતું, મમ્મીને કુહાડીના ઘા માર્યા તો બેન દોડ મૂકીને બોલાવા આવી. પછી આ એટલે બે હાઉસમાં મમ્મી પડી હતી. પછી 108નો ફોન માર્યો, 108નો ફોન મારીને જે હોસ્પિટલના ગોધરા લઈ ગયા. ગોધરા દવા કરી, દવા કર્યા પછી અમે ફરિયાદ કરી વેજલપુર પોલીસ સ્ટેશનમાં. 1/2 કલાક પછી મૃત્યુ જાહેર કર્યું.